હેલો બચ્ચા પાલટી, તો આજનો જે ક્વેશ્ચન આ છે એ છે સમથિંગ લાઈક વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા જણાવો. બેટા આ જ ક્વેશ્ચન 2 માર્ક્સમાં પણ પૂછી શકે, 3 માર્ક્સમાં પણ પૂછી શકે અને 4 માર્ક્સમાં પણ પૂછી શકવાના છે. તો ચલો આપણે વન બાય વન જોશું કે પ્રશ્નની સમજૂતી પહેલા તો જોશું, ત્યારબાદ એને એક્ઝામની અંદર આપણે કેવી રીતે વર્ણન કરવું એની પણ આપણે સમજૂતી ભરપૂર લેવાના છે. તો સૌથી પહેલા તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ તરફ જોઈએ. તો સૌથી પહેલા થોડોક એવો આઈડિયા એ જોઈ લે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે શું. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ બીજું કાંઈ નહીં, આમ જોતા વિદ્યુત ક્ષેત્રની ચિત્રાત્મક રજૂઆત છે. સર, ચિત્રાત્મક રજૂઆતની જરૂર શા માટે પડેલી છે? કેમ કે આપણે વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત ક્ષેત્ર એના વિશે તો આપણે જાણીએ છીએ કે ભાઈ અવકાશમાં એકમધન વિદ્યુતભાર ઉપર લાગતું જે વિદ્યુતીય બળ છે એને જ વિદ્યુત ક્ષેત્ર કહે છે. પરંતુ જ્યાં સુધી તેનું પિક્ચોરિયલ સ્વરૂપ ના હોય, એક ચિત્રાત્મક સ્વરૂપ ના હોય, ત્યાં સુધી એ વસ્તુને આપણે ફીલ નથી કરી શકવાના. આજે જો મારા આપણે સિંહ બોલીએ કે વાઘ બોલીએ તો સિંહનો ચહેરો બધાએ જોયેલો હશે, એનું પિક્ચર જોયેલું હશે, તો એનું વર્ણન યાદ રાખવું થોડુંક ઈઝી પડી જાય. પણ એને બદલે જ જો કંઈ એવો શબ્દ આવે કે જેનું ચિત્ર આપણે જોયેલું નથી તો એને થોડુંક યાદ રાખવું થોડુંક અઘરું પડે. એટલે વિદ્યુત ક્ષેત્રની સરળ રજૂઆત છે બેટા એ છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. તો સૌથી પહેલાં તો વિદ્યુત ક્ષેત્ર રેખા એ બીજું કાંઈ નહીં, વિદ્યુત ક્ષેત્રનું ચિત્રાત્મક રજૂઆત છે, જેનો ખ્યાલ સૌ પ્રથમ બેટા ફેરાડે નામના વૈજ્ઞાનિકે આપેલો હતો. જો પરફેક્ટ વ્યાખ્યાની તરફ જવું હોય કે ભાઈ શું છે વ્યાખ્યા વિદ્યુત ક્ષેત્ર રેખાની, તો પરફેક્ટ વ્યાખ્યા બેટા આપણે કંઈક એ મુજબ આપી શકાય. વિદ્યુત ક્ષેત્ર રેખા એ એવો વક્ર છે જેના કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક જે તે બિંદુએ ક્ષેત્રની દિશા આપે છે. બેટા વક્ર એટલે કે શું? મેથેમેટિકલ ભાષામાં બોલીએ તો વક્ર એટલે કે બેટા ત્રિકોણ, વલય મીન્સ કે અતિવલય, ઉપવલય, પરવલય, ચતુષ્કોણ, એવા બધાને બેટા આપણે વક્ર તરીકે વર્ણવી શકીએ. તો વિદ્યુત ક્ષેત્ર રેખા જ એમાંનો એકાદો વક્ર છે બેટા, કોઈ પણ વક્ર માનો કે બેટા આ ટાઈપનો વક્ર છે, એવો વક્ર અહીંયા કોઈ વક્ર છે, એવો વક્રની બેટા આપણે ચર્ચા કરવાની છે જેના કોઈ પણ બિંદુએ, ફોર એક્ઝામ્પલ આ બિંદુ તમને બેટા ગમ્યું છે ને, એ બિંદુએ જો તમે સ્પર્શક ડ્રો કરવાનો પ્રયત્ન કરશો, અહીંયા સ્પર્શક આવી રીતે ડ્રો થશે. જો અહીંયા સ્પર્શક ડ્રો કરવાનો પ્રયત્ન કરશો તો સ્પર્શક સમથિંગ લાઈક ધીસ આવી રીતે ડ્રો થશે. તો જે તે બિંદુએ બેટા ડ્રો કરેલો આ જે સ્પર્શક છે એ જે તે બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવતો હશે. કોઈ તમને એમ પૂછે કે આ વિદ્યુત ક્ષેત્ર રેખા છે, આ બિંદુએ ક્ષેત્રની ડિરેક્શન કઈ છે, તો તમારે બેટા ત્યાં સિમ્પલ એક સ્પર્શક ડ્રો કરવાનો છે. દરેક બિંદુએ બેટા જે તમે સ્પર્શક ડ્રો કરો છો, જે તે બિંદુએ ડ્રો કરેલો સ્પર્શક એ ત્યાં આગળની બેટા ક્ષેત્રની ડિરેક્શન દર્શાવે છે. એટલે તો પરફેક્ટ વ્યાખ્યા આપણે કંઈક એ મુજબની આપી શકવાના છે. ત્યાર પછી આપણે એન્ટર થવાનું છે કે વિદ્યુત ક્ષેત્ર રેખાની લાક્ષણિકતાઓ નીચે મુજબ છે. જો પ્રશ્ન બેટા 2 માર્ક્સમાં પૂછાય તો ઉપરની આ જે 3 મુદ્દા જે આપણે લખેલા છે એ કહાની તમારે લખવાની જરૂર નથી, તમારે ડાયરેક્ટ બેટા એની લાક્ષણિકતા ઉપર જ ફોકસ કરવાનું છે. ડાયરેક્ટ લાક્ષણિકતા જ લખવાની છે. રેડી? તો લાક્ષણિકતાઓ નીચે મુજબ છે. જો 3 માર્ક્સમાં પૂછાય તો વ્યાખ્યા સાથે આપવાનું. તો પેલી લાક્ષણિકતા બેટા આપણે જે યાદ રાખવાની છે, કઈ લાક્ષણિકતા છે કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુત ભારમાંથી ઉત્પન્ન થાય છે, મતલબ ધન વિદ્યુત ભારમાંથી શરૂ થાય છે અને તે ઋણ વિદ્યુત ભારની અંદર બેટા અંત પામવાની છે. ધનમાંથી બહાર નીકળશે, ઋણની અંદર અંત પામશે. આ પહેલી લાક્ષણિકતા છે. જો વિચારો બેટા અવકાશમાં એકલો ધન વિદ્યુત ભાર જ છે, ઋણ નથી, ત્યારે શું થતું હશે? જો વિચારો કંઈક આ ટેપની સ્ટોરી છે બેટા, પ્લસ ધનમાંથી બેટા બહાર નીકળશે, આમાં ક્યાંક બેટા માનો કે માઇનસ છે, પ્લસમાંથી બહાર નીકળશે, માઇનસની અંદર અંત પામશે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. પણ ધારો કે એકલો ધન છે, માઇનસ છે જ નહીં, તો શું થશે? તો બેટા પ્લસમાંથી બહાર તો નીકળવાની છે, પરંતુ અંત ક્યાં પામશે? અંત તો બેટા એ ચાલુ જ રહેવાની છે, રેખા છે તો અનંત અંતર સુધી. તો જો 3 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાય બેટા, તો દરેક લાક્ષણિકતાને ટૂંકમાં થોડુંક એવું પછી વર્ણન પણ કરી દેવાનું આપણી જવાબદારી છે. 2 માર્ક્સ માટે વધારે માથાકૂટ કરવાની જરૂર નથી, પરંતુ 3 માર્ક્સ માટે થોડુંક વર્ણન કરવાનું બેટા. જો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુત ભારમાંથી શરૂ થશે અને ઋણની અંદર અંત પામશે, જો એકલો ધન વિદ્યુત ભાર છે તો બેટા ધન વિદ્યુત ભારમાંથી બહાર નીકળશે અને છેક અનંત અંતરે અંત પામવાનો છે. તેવી જ રીતે જો એકલો ઋણ વિદ્યુત ભાર છે તો અંત તો ઋણમાં પામવાનો છે, પરંતુ શરૂ કઈ જગ્યાએથી થશે? તો બેટા શરૂ થશે
અનંત અંતરેથી. રેડી? ના, પછીની લાક્ષણિકતા છે બેટા, બે ક્ષેત્રરેખાઓ કદાપી એકબીજાને છેદતી નથી નથી નથી. શા માટે બેટા? જો બે ક્ષેત્રરેખાઓ એકબીજાને છેદવાનો પ્રયત્ન પણ કરશે, માનો કે બેટા કોઈ જગ્યાએ બે ક્ષેત્રરેખાઓ એકબીજાને છેદી રહી છે, તો ત્યારની કહાની કેવી થશે? ચલો અહીંયા બેટા બે ક્ષેત્રરેખાઓને આપણે પ્રગટ કરીએ. તમે જોઈ શકવાના છો, એક ક્ષેત્રરેખા સમથિંગ લાઈક ધીસ અને બીજી ક્ષેત્રરેખા કંઈક આવી છે. આ બે ક્ષેત્રરેખાઓ એકબીજાને છેદી ચૂકેલી છે, પરંતુ જરાક દ્રષ્ટિ નાખો બેટા, થોડુંક વિચારીએ તો આ જે છેદન બિંદુ છે, છેદન બિંદુ પાસે આપણે બે સ્પર્શક ડ્રો કરી શકવાના છે બંને ક્ષેત્રરેખાને અનુરૂપ. અરે 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 બેટા, આનો મતલબ શું થઈ ગયો? આગળ ધ્યાન આપો બેટા વ્યાખ્યા, કે સ્પર્શક જે છે બેટા, એ જે તે બિંદુએ ક્ષેત્રની દિશા આપે છે. તો એક જ બિંદુએ વિદ્યુત ક્ષેત્રની બે જુદી જુદી દિશા? બેટા એ તો શક્ય નથી ને. રોહિત સર એક જ સમયે રાજકોટ પણ જાય, અમદાવાદ પણ જાય, એ તો શક્ય નથી. કાં તો રાજકોટ કાં તો અમદાવાદ, બેમાંથી એક જ શક્ય થશે. એટલે બેટા આ વસ્તુ કદાપી શક્ય બનતી નથી કે બે ક્ષેત્રરેખાઓ એકબીજાને છેદે. એના પછી આગળની બેટા લાક્ષણિકતા જે છે એના તરફ નજર નાખશું, તો એ લાક્ષણિકતા કંઈક એવી છે, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સળંગ વક્ર છે. આનો શું મતલબ છે? જરાક વિચારીએ. સળંગ વક્ર છે એ શું કહેવા માંગે એની સમજૂતી લઈ લઈએ બેટા આપણે. આ બધાને બેટા ફરીથી કરીએ આપણે દૂર 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 દૂર. સળંગ વક્ર છે મતલબ કે જો વિદ્યુત ક્ષેત્રરેખાઓ એક વખત બેટા ચાલુ થઈ, ફોર એક્ઝામ્પલ અહીંયાથી વિદ્યુત ક્ષેત્રરેખાઓ ચાલુ થઈ 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 થઈ, તો જ્યાં એ અંત પામે છે ત્યાં સુધી એ કન્ટિન્યુઅસ હશે બેટા, સતત હશે, વચ્ચે બ્રેક નહીં આવે. વચ્ચે એવું નહીં થાય કે કોઈ એક જગ્યાએ બેટા ક્ષેત્રરેખાઓ નથી, આ ટાઈપનું નહીં થાય કે ફોર એક્ઝામ્પલ અહીંયાથી શરૂ થઈ છે, અહીંયાથી શરૂ થઈ છે, ચલો પછી બ્રેક લીધો, પછી પાછા અહીંયાથી, પછી અહીંયાથી, પછી અહીંયાથી, પછી અહીંયાથી, પછી અહીંયા અંત પામે નહીં બેટા. આવા કટકા વટકા નહીં હોય, વચ્ચે ભંગાણ નહીં હોય. રીઝન શું છે બેટા? રીઝન સિમ્પલ છે. વિદ્યુત ક્ષેત્ર રેખા શું દર્શાવે છે? આપેલા બિંદુએ ક્ષેત્રની દિશા. અને વિદ્યુત ક્ષેત્ર એ શું હતું? જરાક વ્યાખ્યા યાદ કરો બેટા. એફ બરાબર ક્યુ ઈ યાદ આવે છે? એમાંથી આપણે ઈને બનાવેલો હતો સૂત્રનો કર્તા. આ વસ્તુ આપણે ડિટેલમાં આગળના લેક્ચરોમાં શીખી જ ચૂકેલા છે. એફ બરાબર ક્યુ ઈ ઉપરથી ઈ બરાબર હતું બેટા એફ અપોન ક્યુ. એફ અપોન ક્યુ પરથી એકમ ધન વિદ્યુતભાર ઉપર લાગતું બળ. તો આજે એકમ ધન વિદ્યુતભાર ઉપર લાગતું બળ છે એને જ તો આપણે ક્ષેત્ર કીધું હતું. અને બેટા જો અહીંયા કોઈ વિદ્યુતભાર છે તો તેની આસપાસના દરેક બિંદુએ બળ લાગશે લાગશે લાગશે. એવું નહીં થાય કે તમે એકમ ધન વિદ્યુતભાર અહીંયા રાખો તો બળ લાગે છે, અહીંયા રાખો તો બળ રાખવાનું બંધ થઈ જશે, એવું તો નહીં થાય. બળ તો બેટા દરેક બિંદુએ લાગશે 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 લાગશે. જો દરેક બિંદુએ બળ લાગશે તો દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર પણ હશે, અને જો દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર હશે તો એની દિશા પણ હશે, અને દિશા હશે તો ક્ષેત્ર રેખા પણ ત્યાં હોવાની જ છે બેટા. એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ સળંગ વક્ર છે. એનાથી આગળ જઈએ તો એનાથી આગળની કહાની અહીંયા થોડું કેવું બેટા. ઓકે 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 ચલો. તો વિદ્યુત 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 ક્ષેત્ર રેખાઓ, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ, લાસ્ટ મુદ્દો બેટા, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધગાળા રચતી નથી. ક્લોઝ લો બંધગાળા. બંધગાળા મતલબ જ્યાંથી શરૂ થાય ફરી 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 ફરીને પાછું ત્યાં જ આવે બેટા, એને કહેવાનું છે બંધગાળા. તો વિદ્યુત ક્ષેત્ર રેખામાં એવું ના થાય કે બેટા પ્લસ માંથી ફોર એક્ઝામ્પલ બહાર નીકળેલી છે ને ત્યાર પછી પ્લસ માંથી ગતિ કરતા કરતા માનો કે તે માઇનસમાં જાય છે, પાછું માઇનસમાંથી પ્લસમાં આવવાનું એની ઈચ્છા થાય તો આવી શકે? ના આવી શકે બેટા. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધગાળા રચતી નથી. પ્લસમાંથી શરૂ થશે, માઇનસની અંદર એ અંત પામવાની છે. આપણે આગળ બેટા ચુંબકીય ક્ષેત્ર રેખાનો અભ્યાસ ઓલરેડી તમે કરી ચૂકેલો હતો. એની અંદર બેટા એવું આવે છે, નોર્થ અને સાઉથ હોય છે. નોર્થમાંથી બહાર નીકળશે, સાઉથની અંદર પ્રવેશશે, ત્યાર પછી સાઉથમાંથી ફરીથી તે નોર્થ સુધી આવશે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બેટા બંધગાળા રચે છે, જ્યારે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધગાળા રચતી નથી. આ એકમાત્ર બેટા તફાવત છે ક્ષેત્ર રેખા અને ચુંબકીય ક્ષેત્ર રેખા અને વિદ્યુત ક્ષેત્ર રેખા. તો મગજમાં રાખજો, બાકી બધા મુદ્દા જે લખેલા છે એ સેમ ટુ સેમ તમે બેટા ચુંબકીય ક્ષેત્ર રેખા માટે પણ લખી શકવાના છો. તો બેટા બે માર્ક્સનો પ્રશ્ન પૂછાય તો જે ચાર મુદ્દા જે અહીંયા લખેલા છે અત્યારે તમારી બોર્ડ ઉપર બેટા, આ જે બે માર્ક્સનો ક્વેશ્ચન છે તો બોર્ડ ઉપર જે લખેલું છે આટલું લખીને તમારે આવવાનું છે. જો ત્રણ માર્ક્સમાં પૂછાય તો આગળની સ્ટોરી પણ કરવાની, અને જો કદાચ ચાર માર્ક્સમાં પૂછાય તો હજી તમે બેટા આની અંદર મુદ્દા લખી શકવાના છો, એડ કરી શકવાના છો. ક્યાં મુદ્દા એડ કરી શકવાના છો બેટા? એવા મુદ્દા એડ કરી નાખવાના કે નિયમિત વિદ્યુત ક્ષેત્ર દર્શાવવું હોય
તો નિયમિત વિદ્યુત ક્ષેત્ર દર્શાવવા માટેની જે ક્ષેત્ર રેખાઓ છે એકબીજાથી સમાન અંતર અને એકબીજાથી સમાંતર હશે. ત્યાર પછીનો મુદ્દો એવો પણ લખી શકવાનો છે કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર રેખાની જે ગીચતા છે તે ક્ષેત્રની પ્રબળતા નક્કી કરે છે. મતલબ કે જો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ નજીક 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 હશે તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય તે જગ્યાએ વધારે તાકાતવાળું પ્રબળ હશે. એ મુદ્દા જો 4 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાય તો તમે એટેમ્પ્ટ કરી શકવાના છો. બાકી સરસ મજાનો આન્સર તમારે બોર્ડ ઉપર બેટા ત્યારે જે પ્રગટ થઈ રહ્યો છે બસ એને જ વ્યવસ્થિત રીતે બેટા લખવાનો છે. ચાલો મળીએ બેટા નેક્સ્ટ ક્વેશ્ચનમાં. થેન્ક યુ.